मदलो भलो मुरानो अहिनो अही बड़े जे ओ बदलो भला मुरानो भुरानो अहिनो अही मने जे जे करो छोकरी हरे એવી કરો છો કરની એવી તરત ફળે છે ઓર બદલો ભલો બુરાનો અહીનો અહી મળે છે કરેગા સો ભરેગા રાજા રંગ ફકીર જેવું કરશો એવું ભરવું પડશે જેવું વાવશો એવું લડવું પડશે એમાં પછી બીજાને કોઈને દોષ દેવાનો નેટર રાઈટ નથી ભાઈ જેવા આપણા કરમ વસુદેવજી કે મારા ફૂટ્યા મારા ભાગ થોડાક નબળા એમાં દુઃખ કરીને મતલબ શું કાહુ નકો નિજ કૃત કારમાં ભોગ સબ ભ્રાતા પોતાએ કરેલા કર્મ એ પોતાએ જ ભોગવવા પડે છે માટે કર્મ કરતા કરતા બહુ વિચાર કરવો કે કર્મ કરીએ ત્યારે તો મીઠા લાગે છે પણ ભોગવવા પડે ને ત્યારે બહુ વસમાં લાગે છે ઓલો પાપી દુંદુકારીએ કીધું કે એ ભાઈ છોડાવ નહીં યાર તો કે ગયાજીને તારુણા કરીએ તો કે એનેથી કાંઈ હરી વરે એમ નથી મેં પાપો જેવા ભૂડા કર્યા છા ને ગયા શ્રાદ્ધમ સતે નાપી સો મને ગયા સ્રોહ સો શ્રાદ્ધ કરે તો પણ મને મુક્તિ નથી મળવાની માટે પાપ યુવાવસ્થામાં જ થાય એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે રસ્તો કેડી ક્યાંક છૂકી ન જાઉં એની મારું મને એની મન ખટક રાખજે પ્રભુ મારા ઉપર દયા કરજે કે હું ક્યાંક રસ્તે ભૂલ્યો ભટકો થઈ જાઉં તો જ્ઞાની પુરુષ કોઈ ડાયો પુરુષ મારો હાથ પકડે એવા લોકોની વ્યવસ્થા કરી રાખજે અને આપણા જીવનમાં સુખી થવું હોય અને કોઈ ઠપકો આપે ને તો યાદ રાખજો કે તમે ભાગ્યશાળી છો કોઈ તમને બે વેણ કહી જાય તો યાદ કરજો કે તમે ભાગ્યશાળી છો સાહેબ મહારાજ જે બગીચામાં માળી નથી હોતો ને એ બગીચો હુકાઈને વેર વિખેર થઈ જાય છે इसलिए हमारे जीवन में कोई छोटा भी हो सकता है कोई बड़ा भी हो सकता है लेकिन कोई रोकने वाला हो टोकने वाला हो तुम्हारी आंगणी चे तुम्हारी आंख उगाड़वा वालो हो तुमने हाथ पकड़ी ने एम के हवे उम्र थई हवे तो समझो तमे भाग्यशाळी छो કે કોકે તો તમારો તમારા કોકને તો પેટ ભર્યું તમારા ઉપર કોકને તો દયા આવી કોકને તો તમારા કંઈક રસ્તા પહારા કરવાનો જીવ ભર્યો એટલે જ તો તમને કહેતો હોય મહારાજ જીવનમાં આપણી કોઈ જમના આવી સમસ્યા આવે ને કોઈ આપણે પડખે ઊભો રહે ને એને દુશ્મન શત્રુ ન સમજો એને કડવા વેણ કહેવાનો ન તો ઘણા ને એવું કે હવે તું ક્યાં હારો બાણ હતો એટલે તારો ઈ તારી આંખ બની ગઈ છે તારી આંખ બની ગઈ છે તારી આંખ બની તને ઉઘાડે છે તમે રાજી થાજો કે કોક તો છે છત ન હોય ને છત એમાં તડકો આવે છત હોય ને ત્યાં છાણેડો ટાઢો ટાઢક આવે એમાં છતથી ટાઢક વળે એમ આપણા જીવનમાં પણ કોઈક આપણો હાથ પકડનારું હોય આપણને ઈશારો કરી અને આપણું ધ્યાન દોરનારો હોય સમજવું આપણે ભાગ્યશાળી છીએ કે આપણી રસ્તી પાટી ઉતરતી આપણે એને ધ્યાન દોર્યું એને ધન્યવાદ કે ભગવાન તને 100 વર્ષનો કરે એ અદ્ભુત કથા જ્યારે જીવનમાં પાપ કર્મ કરીએ મનુષ્ય એ જ ભોગવવા પડે એટલે બીજાને તેમાં કોઈ કોઈ દોષ દેવાનો મતલબ આવતો નથી કાહો ને કહો સુખ દુઃખ કર દાતા નિજ કૃત ભોગ કર્મ સબ પ્રાતા લક્ષ્મણજી કહે છે ભાઈ એમાં રામજીને કે કઈ કઈ નહીં કે અયોધ્યા વાસીઓને કે એમાં કાંઈ દોષ દેવાનું કાંઈ આવતું જ નથી ને અમારા કર્મ અને બીજું કે પરિસ્થિતિ જેવી આવે એવી જો જીવતા આવડી જાય તો મોજ છે આ કળયુગમાં
રામજીને વનવાસ મળ્યો તો બીજો હોય તો દુઃખી થાય, પણ રામજી શું કીધું ખબર છે કે ભલું થયું મને વનવાસ, નકર રાજપાટમાં મને કારોબારમાં ટાઈમ ન મળત, હું વનવાસમાં સંતોની સેવા ક્યાં કરી શકું, હું તપસ્વી તપસ્વી જેવું જીવન ક્યાં જીવી શકું, હું જ્ઞાન ને સત્સંગની વાતો કરવાનું મને ક્યાં ટાઈમ મળે, એ તો વાત કેવી લેવી ની તો આપણા ઉપર છે ભાઈ. જો સુખી થવું હોય તો હવરી રીતે લેવાય તો સુખી થવાય, એ જ વાતને અવરી લેવી તો ડખો થાય. રામજી એ જરાય ખાલી અવરું લીધું હોય કે ભાઈ મોટો હું છું, વરદાન કઈકીએ માંગ્યું ને બાપાએ દીધું, મારે નથી જવું, લે ખાઈ કરી લેજે, કઈ રામજી કહી શકે ને? પણ રામજી જ્ઞાની છે, રામજી વિનમ્ર છે, રામજીએ બાપને સારી રીતે લીધી. બહુત અચ્છા કિયા માયની કૃપા. જો રામજી થોડું અવરું લે ને તો આખી અયોધ્યા હળગી જાય, ડખો થાય. પણ રામજી બહુ વિનમ્ર કીધું કે 14 વર્ષ હમણાં કપાઈ જશે, એમાં ક્યાં બહુ મોટી વાત હતી. જથા બંધ અમારે આની જથા બંધ જય બાંધલ છે પટેલ. એટલે રામજી જો એમ કે નહીં જવાય, લેવો હવે જેનાથી જે થાય કરી લ્યો. આજ્ઞાંકિત છે ને, પિતા વચન મુજબ ધર્મ સમાના કહી રામજી નીકળી ગયા. 14 વર્ષ કટ જાયંગે, પણ જે જો ખટાસ ઢરી જશે ને બહુ મોડી નીકળશે. એટલે ભાઈ ભાંડુમાં કુટુંબ કુટુંબમાં એક વખત થોડુંક માનછોડ થાય તો કરી લેજો, પણ એક વખત જો ખોટા મરી મસાલા ને ખાટા મસાલા આવી ગયા ને એમાં લીંબુ નીચવાઈ ગયું ને તો પછી દૂધ ફાટી જશે. બહુ સાવધાન થજો, નાની મોટી ઘટનાઓ ઘટે કોઈને દોષ ન દેજો. આપણે સમજુ માણસ હોય, ડાયો માણસ હોય, એ બધું પોતા માથે લઈ લેવું કે જેમાં અમારા કર્મ બીજું શું, એમાં એને શું દોષ દેવાનો. એ બાત આપણે આપ શાંત હો જાયગી. વાસુદેવ ઉપસૃત્ય નંદ બાબા અને વાસુદેવજી જ્ઞાનની વાતો કરી ઘણા. અને જો ભાઈ તમારા સાથીદાર જ્ઞાની હોય ને તો જ્ઞાનની ચર્ચા થાય, વટકણો હોય ને તો એમ કે હવે કાલે આનો વારો લઈ લ્યો છે બહુ આડો, એટલે એ હણવાની મારવાની પીટવાની જ વાતો કરતો હોય. કોઈ દાની હોય તો એમ કે હવે ફલાણી જગ્યાએ દેવાઈ ગયું, હું થોડોક બાકી રહી ગયું છે હું આ કરી નાખશું. સત્સંગીઓ તો એમ કે હવે આપણે આ થોડાક તીર્થ રહી ગયા એ યાત્રા કરી લઈએ, જેનો જેવો સંગ એની એવી વિચારધારા. બંને જ્ઞાની પુરુષો બન્યા છે, એની વાતો કરી ખૂબ હટી હટીને હટી હટીને જ્ઞાનની વાતો કરી. હવે વસુદેવજીને બીક છે, શું ખબર છે આ કંસ જો આવી ગયો ને ક્યાંક ડખો કરશે ને. આ નંદ બાબા ભોરા રહ્યા અને હું આ બધું એમાં રેઢું મૂકી આવ્યા છે આખો ગોકુળ ને, પણ હવે ઘરે કોક આવ્યું ને કેવું કેમ કે તમે હટ નીકળો. એટલે વસુદેવજી કીધું કે નંદ બાબા આમ તો હવે હું આની વાતો કરો, કેમ છે બધા છોકરા ને છૈયા ને બધા બરોબર? હવે તમે ઘણા ટાઈમથી આવ્યા, તમે ગામના મુખિયા ગામના આગેવાન, આમ તમારે આવા ટાઈમે બહુ ઓછું નીકળવું જોઈએ અત્યારે. વસુદેવજીને ખબર છે કે કંસ અટક ચારા કર્યા વગર રહેશે નહીં, એ સારી રીતે જાણે છે. એટલે નંદ બાબા ને વિદાય કરે છે. આ બાજુ કંસ મૃત્યુથી બચવા માટે પ્રયત્ન, આ કથા હવે શરૂઆત થાય છે જીવની. મૃત્યુ ઘણા બધા છે, પણ મૃત્યુ બે છે, એક કંસનું અને બીજું શ્રાપ કોને મળ્યો છે. સાતમે દિવસે તક્ષક નાગ કરડી મૃત્યુ થશે એવો શ્રાપ કોને મળ્યો? હા રાઈટ રાઈટ આન્સર, પરીક્ષિતને. પરીક્ષિતને શ્રાપ મળ્યો સાતમે દિવસે મૃત્યુ થવાનું. કંસને આકાશવાણી થઈ તારું મૃત્યુ કાળ નજીકમાં છે, બંનેને મૃત્યુના સમાચાર ટાઈમિંગ ફિક્સ થઈ ચૂક્યો છે. બાકી બધાને મરવાનું છે તો નિશ્ચિત છે, પણ બંને આ કથા આપણા જીવનમાં ઉતારવા જેવી કે બંનેને ખબર છે મૃત્યુ નજીક છે, તો હવે આમાંથી શીખવા જેવું શું, લેવા જેવું શું, એક્સેપ્ટ કરવા જેવું શું? બોલે કંસને ખબર પડી છે કાળ મારો નજીક ફરે છે, એટલે એણે મૃત્યુથી બચવા માટે ગતકલા કર્યા, દીવ કાઢવા માટે પ્રયત્ન કર્યા. પરીક્ષિતે શું કર્યું? ખબર પડી કે મૃત્યુ નજીક છે, એણે મૃત્યુને મંગલમય કરવા માટે સારા સારા કામ કરી લીધા. એણે મૃત્યુને મંગલમય કરવા માટે કથા પંડલમાં પહોંચી ગયું ગંગા કિનારે, અને શીલને શોભાવે એવા એવા સદગુરુનું આસન ગ્રહણ કરી લીધું, ગુરુ પકડી લીધા. પરીક્ષિતે મૃત્યુને સુધારવા માટે કથાનો આશ્રય લીધો
અને કંસે બચવા માટે, મૃત્યુથી બચવા માટે, દિવસો વિતાવવા માટે પાર્ષદોનો આશ્રય લીધો છે. બંનેમાં આટલો તફાવત છે. મરના દોનો કહે, હવે કેવું મરવું એ આપણે વિચારવાની જરૂર છે. શુદ્ધજી મને તમે સાવધાન. કંસે કંસે ન પ્રહિતા ઘોરા, પૂતના બાલ ઘાતિની કંસે ન પ્રહિતા ઘોરા, શિશુંશ્ચાર નિઘનંદી ગ્રામ કંસેન પ્રહિતા ઘોરા, પૂતના બાલઘાતિની. વસુદેવને ખબર છે કે આ નંદ બાબા ભોળા પડે, નુમા પર જો એકલું છે ગોકુળમાં, એટલે નંદ બાબાને વિદાય કરી રામશ્યામ કર્યા, ભલો કરે, હલો અહીઓ મળ્યા, ભેટ લાગ્યા. નંદ બાબા આ બાજુ વિદાય લીધી. વટે માર્ગો ત્રણ ગાઉ, એક ગાઉ કેટલા કિલોમીટર થાય? ચોપડે 3 કિલોમીટર એવું કહેતા હોય, મેં સાંભળ્યું છે, મારું ગણિત પાછું કાચું. તમે કયો હું બોલી છો? 3 થાય ને, તમે કયો એમ? 3 ગાઉ એટલે કેટલા કિલોમીટર છે? 9 3 9 થાય ને, એમ કહેતા રહેજે. નંદ બાબા પહોંચે એ પહેલા કંસે તાજા જન્મેલા બાળકને મારી નાખવા માટે પૂતનાને મોકલી. પૂતનાનો અર્થ સમજી લઈએ. પૂતના એટલે વાસના. પૂત ના, પૂત માને પવિત્ર, ના માને નથી. જે પવિત્ર નથી એ પૂતના. પૂતનાનો બીજો અર્થ કર્યો, પૂતના એટલે વાસના. એ વાસના ક્યાં જાય છે? બોલે જીભ ઉપર, કાન ઉપર. જીભ શરીર બગાડવાની વસ્તુ ખાવાનું નક્કી કરે, સમજ લેવું પૂતના આવી ગઈ છે. કથા કીર્તનને બદલે કાર્યારો સાંભળવાનું મન કાનને થાય તો સમજવું આપણા કાનમાં પૂતના બાઈ આવી ગઈ છે. આંખ સારું જોવાને બદલે ભોંડું ભોંડું જોવાનું, ગલત જોવાનો વિચાર કરી લે, સમજવું આંખમાં પૂતના આવી ગઈ છે. જેમ જીવને અથવા શરીરને ગેરમાર્ગે દોરવા માં વાસના જે પરેશાન કરે છે, ઓ સમજ લેના એ પૂતના આવી ગઈ. એ વાસના, એ માણસના દેહને વાસના બગાડે છે. પૂત માને પવિત્ર, ના માને નથી. આંખો દ્વારા, કર્ણ દ્વારા, જીહવા દ્વારા અને અયોગ્ય વિચાર શ્રેણીથી વિચારવાથી પણ પાપ થાય છે. મનસા વાચા કર્મણા, મનથી પણ ખોટું બૂરું વિચારો, કર્મણા ક્રિયા દ્વારા, પ્રેક્ટિકલી ક્રિયા દ્વારા, વાચા બોલે વાણી દ્વારા, આ પણ 3 પ્રકારના પાપ છે. ઇસે ભી બચના ચાહીએ. કંસે ન પહિતા ઘોરા, પૂતના બાલ ઘાતિની, શિશુંશ્ચાર નિઘનંદી ગ્રામ વ્રજાદિષુ. ગામડે ગામડે નેહડે નેહડે બાળકોને મારી નાખવી, પૂતના એટલે વાસના બની ઠણીને આવીને બરોબર સુંદર મજાનું રૂપ રૂપનું અંબાર યશોદાજીના ઘરમાં ઢરી ગઈ. કોઈ હતું નહીં, જોયું વારો મોકો જોઈને. ઘણા સમયથી બાલ ગોપાલને રમાડ્યા નથી, એટલે બાલ ગોપાલને રમાડવા માટે થઈને પૂતના એ યશોદાજી પાછી લાલાને લીધો. એવી બની ઠણીને આવી તો યશોદાજી ભોળવાઈ ગયા. યશોદાજી ભોળવાઈ ગયા તો પૂતનાએ લીલા કરી, માયા રજી અને એ બાલ સ્વરૂપને લઈ લીધું. બાળ સ્વરૂપને લઈ લીધું અને રમાડવા લાગી. યશોદાજી ઘરકામમાં પરોવાળા. આ બાજુ પૂતના એકાંતનો લાભ જોઈને લાલ સ્વરૂપને, બાલ સ્વરૂપને લઈ અને ગીત જંગલમાં જ્યાં મોટા મોટા તાળ વૃક્ષો ઊભા હતા ત્યાં જઈને પહોંચી ગઈને પોતાનું મૂળ સ્વરૂપ, વિકરાળ સ્વરૂપને પ્રગટ કર્યું છે. મોટો મોટા હાથ, મોટા મોટા દિવ્ય, મોટા મોટા નખ, મોટા મોટા આંખના ડોળા, લાભ મલમસ્ત શરીર અને પૂતના એ પોતાના સ્તન ઉપર કાલકૂટ નામનું ઝેર ચોપડી અને પૂતના એ લાલાને મારી નાખવાના બદ ઈરાદાથી આવેલી. હે પૂતના એ લાલાને મુખમાં પેટ ભરાવા લાગે છે. એ સમયે
બાલ સ્વરૂપ શ્રીહરિ ભગવાન પોતાના નાદ્યા બક્ષસ્થલમાં સુતા છે, પેટ ઉપર રમે છે, પેટ ભરાવવાની પ્રતિક્રિયા સ્તન ઉપર કાલકૂટ નામનું ઝેર ચોપડેલું ભગવાનને દૂધ પાન કરાવવા લાગી. પોતાના એક માં બાળકને પયપાન કરાવે એવી રીતે, જેમ એક માં બાળકને પયપાન કરાવે એવી રીતે પયપાન કરાવવા લાગ્યા. અને એ સમયે પૂતના પ્રાણ જાણ ખેંચાતા હોય એમ સમયે પ્રધન્ન ગાત્રાક્ષિપતિ સા મુંજ મુંજ મલમીતિ પ્રભાસિણી ક્ષિપતિ પૂતનાને પ્રાણ ચૂસાણા. ભગવાન દૂધ ચૂસવા ગયા, પયપાન પીવા ગયા, પીધું તો દૂધ પણ પૂતના પ્રાણ હરમિતા, પૂતના પ્રાણ હરણા. પૂતના શું બોલી ખબર છે? સા મુંજ મુંજ મલમીતિ પ્રભાષિણી. આ પૂતનાએ આવી દી મારવા ઓર ખુદ શિકાર હો ગઈ. આજ શિકારી ખુદ શિકાર કરને ચલા થા, ખુદ શિકાર કરતે કરતે ખુદ શિકાર હો ગયા. આવી હતી મારવા ને પોતે મરી ગઈ, પણ મરતા મરતા ભાગવત માં લખ્યું છે એ બે શબ્દ બોલતી ગઈ. સા મુંજ મુંજ મલમીતિ પ્રવાસિણી નિષ્પિદ્યમાના. ભગવાન ને સંબંધી ને કહેતી ગઈ મરતા મરતા. અને આવું ભાગ ક્યાં? પૂતના જેવું કોઈ ભાગશાળી ન હોય, પોતાના પેટ ઉપર લાલો રમે. એક નામ લેવાથી જો મુક્તિ મળતી હોય તો એ નામધારી તો પેટમાં તે રમે છે અને પ્રાણ છૂટી ગયા એટલે પૂતના મરતી મરતી કેતી ગઈ કે છોડી દે છોડ. મુંચે એટલે છોડી દે, સંસ્કૃતમાં છોડી દે છોડી દે. એક નૈયા તું મને છોડી દે છોડી દે. એટલે શું? બે વર્ષ થયા. એક નૈયા આ ભાવ માંથી છોડી દે, પરભાવ માંથી છોડી દે. આગલા જન્મમાં બલિરાજાના યજ્ઞમાં વામનજી જ્યારે પધાર્યા ત્યારે વામનજીને જોયું તો વિંધાવલી સાથે ઉભેલી એ રત્નમાલા નામની કન્યાને એવું થયું કે કાશ મારે આવો દીકરો હોત તો. મારી નાખવા આવેલી પૂતનાને ભગવાને માં યશોદાને મળે એવી ગતિ પ્રદાન કરી છે. સા મુંજ મુંજ એટલે આવભવ માંથી છોડી દે, પરભવ માંથી છોડી દે. આવો શબ્દ બોલતા બોલતા નયનની સામે બાલ સ્વરૂપને જ્યોતિ ગઈ, એના પ્રાણ ઉડી ગયા. ભગવાન અલમસ્તર મે છે. આ ભાઈચંદને કાંઈ લેવા કે દેવા કોઈ ફરક પડ્યો નથી. યશોદાજી ઘરગામમાંથી નિવૃત્ત થયા, લાલો મળે નહીં, રાડો રાડી કરી દીધી. ગોપીઓ ઘડીકમાં ભેગી થઈ ગઈ. મારો લાલાને કોક લઈ ગયો. ગોપીઓ પૂછ્યું કહાં ગયા? બોલે એક કોઈ પંડિઠની ને નવી નનકી દુલ્હન ગોપી આવી હતી, આવીને એમ કીધું કે ઘરકામમાં હાહુ આવા દેતી નથી. પૌર્ણિમા આવી તે આજ લાલાના દર્શન કરવા છે માં, તો ઈ વળી રમાડવા બેઠી તો પેટને ગુડા નમે મને સીપાણું એ રમાડતી હતી. હું વળી ઘરકામમાં ગઈ. ઘરે છોકરો ધાવણું થયો, નનકું હોય ને કોઈ આડું સીપાડશે રમાડવા આવે ને તો એની બાઈ અને બહુ સીપાય કે એ રમાડે ત્યાં વટકલા બે ચાર થઈ જાય ઘરના. જશોદાજી કે ઈ આવીને મેં માંગ્યું મેં દીધો. ગોપીઓ કે અરે માં જશોદા તું તો આવીને આવી ગાંડી ને ગાંડી. હમણાં ગામમાં કોઈ નવું પેણ્યું નથી, કોઈ ગોપી પેણી ને બહુ આવી જ નથી આપણા ગામમાં.
મારે જાણે ભૂખ, મને તો એવું કે હું રમાડવા આવી છું, મેં વરે એને દીધું. અને ગોપીઓ ચારે બાજુ બાલ સ્વરૂપ ને ગોતવા લાગ્યા. ગોતતા ગ્વાલ બાલ આખા ગોકુળમાં બધા જ ચાર દિશાઓમાં લાલાને ગોતવા લાગ્યા. ગોતતા એક વૃક્ષ નીચે, તાળ વૃક્ષ નીચે મોટું વિકરાળ સ્વરૂપ પડ્યું છે. એ સ્વરૂપ પર આને કાંઈ અસર નથી. એ ભાઈચંદ રમેશ ગુવાડો જોઈ ગયા, જલ્દી જલ્દી પકડી લીધું. અને એ સમયે લાલાને લઈ ગદે સરખો લાગ્યો, ચાંપ્યો અને એ મરેલા સબને દેહને ગ્વાલ બાલોએ થઈને અગ્નિ સંસ્કાર કર્યા. નાઈ ધોઈ અબોટ થઈ, શુદ્ધ થઈ, પવિત્ર થઈ અને એ ઋષિઓ ગોપીઓ લાલાને લઈને ઘરે આવીને અને પછી યશોદાનો વારો કાઢી નાખ્યો. જાણે બધી ગોપીઓ બહુ મોટી ઉંમરની ન હોય એમ યશોદાને ઠપકો આપે, ખબરદાર આજ પછી અમને પૂછ્યા વગર અજાણ્યા માણસને તારે લાલો આપવો નહીં. ગોપી કહે છે, મૈયા તારી એકલીનો લાલો નથી, આ લાલો અમારો છે. મા તારી એકલીનો બાલ સ્વરૂપ નથી, તને કેમ ચિંતા નથી થતી? તે જન્મ આપ્યો એટલે શું તું માં થઈ ગઈ? એ લાલા અમારા ભી ઉતના હી લાલા હમારા પ્યારા હૈ. માં અમે તને સમજાવી નથી શકતા, માં તારો લાલો એ ખાલી સામાન્ય બાળક નથી, અમારે સૌ ગોપીઓ કા વો પ્રાણ ધન હૈ. તારા લાલાની મંદ મુસ્કાન જોઈએ, એના નયના વિરામ જોઈએ, અમારા આખા દેશનો થાક ઉતરી જાય, અમે તને કેમ સમજી? આજ કે બાદ મૈયા ઇસ લાલા કો હે ના કિસી ઓરો કી ગોદ મે મત દેના, દેના તો હમે બિના પૂછે મત દેના, ઓર દેના તો બિના નામ લિયે મત દેના, બિના નામ લિયે. આ ગોપીઓ ઠપકો આપવા લાગે છે. ઇન્દ્રિયાણિ ઋષિકેશ પ્રાણ નારાયણો હતો સુંદર મજાના પુષ્પ પધરાવ્યા, સુગંધિત ઔષધિઓ પધરાવી અને ગોપીઓ કહેવા લાગી છે, અજન્મા અમારા બંને લાલાના પગની રક્ષા કરે, મણિમાન બંને ઢીચણની રક્ષા કરે. એક એક દેવનું નામ લઈ અને ગોપીઓએ અંગ અંગને અબોટ કર્યું, પવિત્ર કર્યું. કારણ કે મરેલા મરદા પાસેથી લઈને આપણે આવ્યા છીએ એટલે આને ક્યાંક નજર ન લાગી જાય. એટલે ગાયનું છાણ લીધું, હાથવાર નાખીને આમ ઉતાર્યું દક્ષિણાદી દિશામાં, હાથ મરી લીધા, ક્યાંક આને નજર ન લાગી. કારણ કે હું તો રાક્ષસી વિકરાળ સ્વરૂપ હતું. ઈશ્વર મસ્તક ની રક્ષા કરે, ચક્રધારી ભગવાન તારા આગળ, ગદાધારી પાછળ, ધનુષધારી મધુસૂદન કરવાની રક્ષા કરે, ગોવિંદ ભગવાન રક્ષા કરે. શયન સમય મારો માધવ મારા લાલાની રક્ષા કરે, શયન સમય માધવ રક્ષા કરે, રાઘવ રક્ષા કરે. એક એક નામ અલંકૃત કરી અને ગોપીઓએ આજે સુંદર મજાના સ્નાન કરાવે છે. સ્નાનનો બહુ મહિમા મોટો છે. પેલા બાજુ નાનકા છોકરા દલું હળદર ને ચણાનો લોટ નાખે ને પછી કપડાથી વેટીને પછી નવડાવે ને પછી બાંધે, થોડો ખમજણો થાય, મોટો થાય એટલે એની માં હાલણો ગાય, લાલો મારો ડાયો ને પછી પાટલે બેસી નાયો ને પાટલો ગયો ખસી ને પછી લાલો પડ્યો. હવે આ કઈ ભેદ આમાં કઈ મેચ થાય એવું છે? લાલો મારો ડાયો ત્યાં સુધી બરોબર, પાટલે બે હી માધેવભાઈ નાયો ઈ બોલે તેવું એ બરોબર, પણ પાટલો ગયો ખસી એ ત્યાં સુધી ઠીક હાલો, પણ પાટલો ગયો ખસી લાલો પડ્યો હસી, હવે હું રાડો રાડી ઠેકાણા પડે કે પછી હસે? પણ તોય માનું મન છે ને, એ માં એના એની પટકી પડવા જ નથી દીકરાની, એનું નામ માં. પોતાના દીકરાની જરીએ વાર ક્યાંક પટકી પડવા ન દે એનું નામ માં. હગી આંખે જોતી હોય કે આ આપણા કુંવર ડગડો હણી આવ્યા છે ને, એ શેરીમાંથી ચાર જણા રાવ લઈને આવે,
તારો છોકરો ચાર હતો, મારો ચારો, તારો ક્યાં હરિશ્ચંદ્ર હતો, એમ કહીને ઓને રવાનો કરે. એ માં તો સુંદર મજાના ગોપીઓ સ્નાન કરાવવાનો સમય આવ્યો. યમુનાનું સુંદર મજાનું નીર લીધું છે. યમુનાના નીરમાં કેસર પધરાવી, કુમકુમ પધરાવી અને બધી ગોપીઓ ભગવાનને સ્નાન કરાવે છે. એ અલભ્ય લાવા હે, આ માનસિક પૂજા છે. જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો Oh,
સુંદર ટપકા કરી દઉં ગાલ કંદોરો બાંધે કા ભાઈ નનકા કારો કંદોરો બાંધે પછી આંજણ આજે આંજણ બરોબર હાંજી અને એક અહીંયા ટપકું કરે એક હાથમાં કરે નજર ન લાગે શ્યામ સુંદર ને હું ટપકા કરી દઉં વાલમાં તૈયારે પોતે પોતે કરીને પાછું વરી પાછું શું પારે પોતે બાંધે તૈયાર તો કર્યો છે પણ આમાં વરી ક્યાંક આહા ઓહો રૂપારો જોતો એમ જો કોઈ કહી જશે તો એટલે પેલાના ગામડામાં દેશી માવલડ્યું કરે કદોડો બાંધ્યો પછી આંજણ આજે પાવડર લો ચોપડે ને એવો આમ અસલ મજાનો આમ ઘુઘરાજો તૈયાર કરે પણ આંજણનું ઠપ્પું એક અહીંયા કરે ને એક અહીંયા હાથમાં કરે ગાલમાં કે કદાચ કોઈ હુંકારો મળી જાય તો એને નજર ન લાગે એવા ભાવથી ગોપીઓએ બાલ સ્વરૂપને નવડાવ્યા એટલે બધી ગોપીઓ કલોબલો કરતી હતી યશોદાજીને દયા આવી આ ઘરે આવેલી ગોપીઓને મોઢા ઉપર કહી શકાતું નથી તમે જાઓ કારણ કે આ બધી જીવની ગ્રાહક છે જાઓ કહીશ તો એ જાશે નહીં એટલે યશોદાજીએ શું કર્યું લાલાને નીંદર આવી એવું પેટ પર સમજીને એક ગાડું હતું ગાડું છેટે થોડું ચાળવા નીચે ગાડું હતું તો ગાડામાં શેકું પહેલાં આવતું ખબર છે શેકું ભાલિયા રાખવાનું ભાલીઓ રાખતા ખેડૂત માલિકો ભૂમણું રાખે પછી વાડા રાખે એનું ભંડારીઓ આવતું ભાલીઓ શેકામાં ભાલીઓ રાખી અને માથે ઢોમણું ઢાકે અને પછી નીકળી જાય વાડીએ એ શેકું ખાલી હતું તો યશોદાજી નજર ગઈ અદાલ આ એક ઠેકાણું સુરક્ષિત છે એમાં મૂક્યું કારણ કે ભગવાનને છે ને આમ નવડાવી ધોવડાવી ને પાવડર ને લાલ ને લિપટું બધું જે કાંઈ એ જમાનામાં બધું હતું ને એ બધું કર્યું એટલે ઠાકોરજીની નીંદર આવી ગઈ તો બધી ગોપીઓ જોવા જાય ટગર બગર એવો આમ નીંદરમાં નીંદરમાં હસે અધરમ અધરમ વદનમ નયનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ હૃદયમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ અધરમ મધુરમ વદનમ મધુરમ એનું ભગવાનનું આમ એનું હસવું એનું હોઠ તો કે હાસ્ય છે એની આંખ તો જાણે હસતી હોય નયનમ મધુરમ હસિતમ મધુર એની આંખ પણ મધુર છે એની એનું હાસ્ય પણ એટલું બધું આમ સ્મિત જાણે વારી જઈએ એવું હૃદયમ મધુરમ નયનમ મધુરમ એનું હૃદય પણ એટલું મધુર છે પ્યારું છે મીઠું પરણે વાલું લાગે મધુરાધિપતિ અખિલમ હવે એ ભગવાનને બધું નવરાવી ધોવરાવીને ગંગાજળ ને જમુનાજળ ને કેસરવાળા જળથી નવડાવ્યું ને તો થાક લાગ્યો તો ઉતરી ગયો ને એવી નીંદર ચડી ને પણ નીંદરમાં નીંદરમાં હસે છે એ હસ નીંદરમાં આહલાદક હસવું જોઈને ગોપીઓને પ્રાણ પ્યારો લાગે છે કનૈયો ઠાકોર બોલો હટવાનું મન નથી થતું એકબીજી કુણી હણી જોવા જાય કેવો લાગે ઓ તેરી મંદ મંદ મુસકનિયા ઓ તેરી મંદ મંદ મુસકનિયા બલિવાર શામરી બલિહાર આવું દ્રશ્ય જોઈને બધી જ ગોપીઓ આનંદિત બની ગઈ રાજી રાન રેડ થઈ ગઈ યશોદાજીને થયું કે આ સુઈ જશે અવાજ કરશે છોકરાની અર્ધી કાચી નીંદર થશે
બરોબર સન્માન કરવું પડે એટલે ભગવાને શેકામાંથી પગબારો કાઢી ગાડા ને અડાડ્યો બરોબર એ વંટોડિયા રૂપી અસુર આવ્યો કે તૃણાવ્રત શકડાસુર શકડ એટલે ગાડું ત્રણ અસુરો આવ્યા એમાં શકડાસુરનો પહેરો વાલો ચડી ગયો શકટ એટલે ગાડામાં રૂપમાં ગઈને અસુરે ભગવાનને મારવા આવેલો અને એ સમયે ભગવાને ઊંચો પગ કરી જેવો ગાડાને પછાડ્યો એવો ગાડો આખો ઊંચો ચડી ધડામ દઈને બધી દહી દૂધને છાસની રેલીઓ દિલ્હી છેલ્લો થવા લાગી શકડાસુરનો ભગવાનના હાથે વધ થયું સુખદેવજી રાજા પરીક્ષિતને કહે આમ નીંદરમાંથી છપકી ગયા યશોદાજીને ખબર પડી દોડા દોડી થઈ ગઈ ગાડું ઊંચું જોહરું આવે ને જોહરું આંખે આંખ ઊંચું થઈ ગયું ઢાઢા જોડતા જોહરું આવતું ઊંચું થઈ ગયું ને એ ઊંચું થયું તે શે કોઈ ઊંચું ભાઈ તેને ટીકાઈ રહ્યા યશોદાજી દોડતી દોડતી આવી ગયેલી દોડો તો ખરી આ આમ આ ટસી માથે ટીંગાઈને બેઠો અને ઉતારો કો છોકરા ગાડા માથે ચડ્યા ધીરેથી જોહરાને નીચું કર્યું અને બાલ સ્વરૂપને ગલે લગાવ્યા પ્રાણ ગોપીઓનો પ્રાણ ધન છે ભગવાન શ્રી કૃષ્ણ લગાવ્યો સગળ ભંજનની કથા કીધી માએ પેટ ભરાવ્યું એક વંટોડિયો તૃણાવ્રતનું રૂપ લઈને આવ્યો માને ભાર લાગ્યો આ બાજુથી લાલાને ખબર પડી ગઈ કંસે મોકલાવ્યું છે લીલા કરાય નહીં ખબર પડી જાય એટલે વજન ઓટોમેટિક વધી ગયું માને એમ થયું કે આનું વજન વધી ગયું થોડોક વાર નીચે મૂક્યો ને માં ઘરકામ કરવા ગયા મુહારેથી મહેમાન આવ્યા સામયું હારીપટનું કરવું જોઈએ વંટોડિયાએ વંટોડિયાનું રૂપ લઈને લાલાને જમીનમાંથી લઈને આગળ વંટોડિયો લઈ ગયો ઉપર જે લાલાએ કોઈ ન દેખે એમ લીલા કરી બરોબર પોતાનું રૂપ લીધું અને વંટોડિયાને ત્યાં આકાશમાં જ મુષ્ટિકણ પ્રહાર કર્યો બાંગ ધરતી ઉપર પડ્યો એ તૃણાવ્રત વંટોડિયાનું રૂપ પણ લાલાના હાથે વિધિ વિધાનપૂર્વક એનું સેટિંગ થઈ ગયું એના તમામ પ્રકારના સન્માન થઈ એનો વધ થયો જૃંભણ લીલાની વાત કરતી છે એક વખત માં લાલાને પેટ ભરાવે છે પેટ ભરાવે બગાસું ખાધું બગાસાના લાલાના મુખમાં બ્રહ્માંડ જોયું બ્રહ્માંડમાં ધરતીને જોયું ધરતીને વ્રજને ગોકુળને જોયું ગોકુળમાં નંદનું આંગણું જોયું અને આંગણામાં લાલાને જોયું લાલાને માં યશોદાને જોયું યશોદાજીને થયું કે આ હું શું જોઈ રહ્યો છું ભાગવતમાં અમુક વાતો જ્ઞાનની છે અમુક સત્સંગની છે અમુક ભક્તિની છે અને અમુક વેદાંતની વાતો છે આ ચર્ચા વેદાંતની વેદાંતિઓ સમજી શકે જ્ઞાનીઓ સમજે માય મોઢું લાલાનો પેલું બચી કરવા જાય મોઢથી ઓઢ ચૂંબવા જાય અને બગાસું ખાધું લાલાના મુખમાં બ્રહ્માંડના દર્શન થયા ભગવાન માની માતાજી સ્તુતિ કરવા જાય લાલાએ લીલા સંકેત લીધી માને શાંતિ થઈ પણ ખબર ન પડી સુખદેવજી કહે છે પેટ ભરાવે એવી લીલા સુખદેવજી જેવો જ્ઞાની કરે આ ભાગવત સમાધિ ભાષાનો ગ્રંથ છે તો આનો અર્થ શું થાય બોલે હે રાજન ભગવાન શ્રી કૃષ્ણ યશોદાજીને સમજાવે છે કે હે માં તું ખાઈ કે ખાલી મને રૂગી રૂગી પેટ નથી ભરાવતી તારા કને હું પેટ ભરું અને મારા થકી આખું જગત ચાલે એટલે તું મારી એકની માં નથી પણ આખા જગતની માં છો એટલે તો આપણે નવરાત્રીમાં સ્તુતિમાં ગાઈએ ને વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદનમાવસ જો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિયા વિશ્વંભરી અખિલ વિશ્વધણી જનેતા વિદ્યાધરી વદનમાં વસજો વિધા આપણે હમણાં નવરાત્રીમાં ગાયું ને માતાજીની સ્તુતિઓ
ભગવાન આ લીલા દ્વારા માને સમજાવ્યું. અને ત્યાર પછી બપોરનું ટાણું થયું, હરિહરના ટાણું થયું, યાદવોના કુલગુરુ ગુલકુલ ગરગાચાર્ય મહારાજ આવ્યા. લાલાના પ્રાદુર્ભાવની ખબર પડી, બાળકો મોટા થવા લાગ્યા. નામધારી બ્રહ્મ છે પણ નામધારી છે, લીલાધારી છે પણ નામધારી, એટલે નામકરણ બંને બાળકોના કરવાનો સમય થયો. ગરગાચાર્યને વિનંતી કરી, ગરગાચાર્યે કીધું કે મૈયા કંસને ખબર પડશે, મેં નામ પાડ્યા, કંસ મારી નાખશે, મારો વારો તો ચડશે પણ આ તમારો વારો ચડી આવશે. યશોદાજી છે ને ધર્મમાં ચુસ્ત છે, સ્ત્રીઓ ધર્મમાં ચુસ્ત છે. આજે પણ ઘરમાં ભગવાનની રીતિ સિદ્ધિ રાખવી, પૂજા પાઠ કરવા, નવડાવવા, ધોડાવવા, આ બધું જ સ્ત્રીઓના ભાગે આવ્યું. અને ઘરમાં સ્ત્રીઓના કારણે ભક્તિ ટકી રહી છે. એટલે માતાઓ, તમે ખૂબ ભક્તિ કરો છો, ખૂબ કરજો. તમારા ઘરની તમે સુહાગણ સ્ત્રીઓ લક્ષ્મીઓ કહેવાઓ. અને લક્ષ્મી આળસ કરે તો ત્યાં દરિદ્રતા આવે, અને લક્ષ્મી પૂજા કરે ત્યાં રીતિ સિદ્ધિ આવે. યશોદાજી કે કહ્યા કે ગો દાદા એક કામ કરીએ, તો ગૌશાળામાં જઈને ચૂપચાપ નામકરણ વિધિ મોટી આવ્યા, ગર્ભાધાનથી લઈ અને 16 સંસ્કાર આપણા શાસ્ત્રમાં વર્ણવ્યા છે. મહાદેવભાઈ જાતકર્મ સંસ્કાર, વંશવન સંસ્કાર, પછી નામકરણ સંસ્કાર, નામકરણ સંસ્કારમાં ઈએ નામકરણ સંસ્કાર, પછી કર્ણવેદ સંસ્કાર કાન વિધાવતા પહેલા, પછી ચોલ એટલે મુંડન સંસ્કાર, વિચિયો રાખતા બાલમુંડન આજે બધે વિધિ કરતા હોય છે બાલમુવારાના, પછી બધા જ વર્ણમાં જનોઈ પહેલા હતી પણ હવે જનોઈ સંસ્કાર, પછી વિદ્યારંભ સંસ્કાર, ગુરુવારે વિદ્યાલયમાં બેસાડવો એનું પણ મુહૂર્ત જોવડાવવું પડતું અને સારા મુહૂર્તમાં જઈને ભણાવવામાં મોકલાવતું, વિદ્યા સંસ્કાર, પછી જનોઈ સંસ્કાર, પછી સીધો દોર કરવો એટલે વિવાહ સંસ્કાર, ડાયો થઈ જાય, આવા 16 સંસ્કાર છેલ્લે હોય મને પરચિત રે રામ નામ સત્ય અગ્નિ સંસ્કાર. પણ સબન ગર્ભાધાનથી કરી અને 16 સંસ્કાર સુધીના સંસ્કારો આપણે ત્યાં હતા નહીં, છે જ, પણ કેટલા કાળક ક્રમે બધા સંસ્કારો ભૂલી ગયા. હવે 2-3 ગણ્યા ગાંઠિયા રહ્યા છે ને એ માન માન કરીએ છીએ. એ હવે ફોનથી ને વોટ્સએપથી મહારાજને નામ પૂછી લે, મહારાજ રાશિ દઈ મૂકજો, આલે દીદી ભાઈ. પેલા તો નામ પાડવું એટલે કેવો ખબર છે, શીરો થાતો, પેલા શીરો કરે નામ પાડવાનું હોય, દીદી ફઈને આગોતરું તેડાવે, ફઈને મોલેથી તેડાવે, અને ભાઈ એમ આવે દીદી હું એના ગામમાં ના હાલવા દે, અહીંયા આવે દીદી બાપના ગામમાં હાલવા ન દે, પાછો ભાઈનો લટકો એવો ને દનમાં કોઈ જાણે નહીં, કા કહેવત તો છે, કે તેવો છે ભાઈ શું કે છે, જ્ઞાનમાં કોઈ જાણે નહીં, આઈ જો તમે કયો, એ હું નથી કહેતો, આર્યા કે છે, જ્ઞાનમાં કોઈ જાણે નહીં, હું લાલાની ભૂઈ, એ ભાઈને તેડાવે, ભાઈનો લટકો ને ઝટકો મારે નહીં, આમ તાનમાં હોય, પછી ફઈ આવે ભાઈ, અને જેથી ફઈ ગામમાં પગલા મૂકે તેથી ભોજાઈ નું તો આવી બન્યું, આખું ઘર હમું નમું કરી લે, નાખે ઉધવાડો કાઢી નાખે, આ શું મારા ભાઈનું ઘર થઈ હું જે તે રાખ્યું છે, એ બીક માસ્તરની જેટલી બીક નહીં એટલી ભોજન, પણ તમે એવું નથી ડાયું છો, ચૂપચાપ ભાવો છો, ચૂપચાપ જાપ્યો રહ્યો છો, બાપ જાણે બાપનો ભાઈ જાણે ભાઈનું ઘર જાણે, અને મજા એમાં છો, પાછી પ્રેમથી આવી નીકળી જવા મજા છે. તો ફઈને તેડાવે, પછી નાના નાના છોકરા આવે, પછી ઓલું જે ઘોડિયું હોય ને એમાં ચારે પાઈએ દીવા ચાંદલા કરે, નાળા શેડી બાંધે ફઈ, એ કોરે મોરે તો એ ઘોડિયાને કોરે મોરે તો કોઈની ફઈ ફરકવા ન દે, એ કે જવાવી ગોરધાણા લઈ આવે, શીરો કરાવે, પછી ઓલું ઘોડિયું ભરાવે, એમાં ઘોડિયામાં પેલા બાયું મોટે આણે જ્યાંથી હતું, પછી લખતું ઓલું ઘોડિયા ભરે ને એમાં લખે પોટનાર સુખી રહ્યો, બે પોપટ બે મોયલા ચિત્ર લો એને વરી આમ ટીંગાતા હોય યાર, એમાં લખે પોટનાર સુખી રહ્યો, એમાં પછી ફઈ હરવે થઈને એને હુરાવે, એ ભદ્રીજાને જેનું નામ પાડવાનું છે એને વાને, ચારેક પાઈએ એક એક પેલા પાંગરા રાખ, પાંગરા કે શું કે ઘોડિયામાં હું એ ભૂલી ગયો હવે તો,
ઘોડિયા જ રહ્યા નથી શું બધું યાદ ના આવે ને. પાંગરા કરીને ચાર છોકરા ઉભા રહે, પછી એ હિજગો નાખે, પછી આમ ફઈ કે પીપડી પીપડી પીરું પાન ફઈએ દીધું ભગોના. એટલે ભગવાનજી પણ એ ભગો થઈ જાય, ગમે એકાદું નામ ફઈ આપી દે. અને પછી એને પછી ભાઈ એને ચાંદલો કરે, એના પગમાં ચાંદલો કરે, એને કાંક જરાક ચખાડે મીઠાઈ, પછી આવણા લે. એ ડાયો થાજે મારા ભાઈ જેવો, ડાયો થાજે મારા ભાઈ જેવો, મોટો થઈને હોશિયાર થાજે, દાનવીર થાજે. પછી જેટલી સુહાગણ બાઈ હોય ને એ બધી મિશ્રણ લેતી આવે, પણ છોકરાની માં આવીને હરવે થઈને કે હે ભગવાન તને હાજો નરવો કરે, બધાય માથે જાય, હરવે થઈને કાનમાં કે ફઈ માથે ન જાય. પછી હિંચકા નાખીને એની ઝીલોવે, પછી મીઠાઈ, પછી કાપડું દે ભાઈ ભોજાઈ. અને ખબર હોય કે જવાના છે તો પછી આગ્રહ કરે કે ના ના ભાઈ, બેન આયા સુધી રોકાઈ જાય ને બાબા ઘડી ઘડી તમે કેદી આવો, હવે જવું પડશે. તો દઈએ ભલે ત્યારે હું એ બધું તમે મૂકી દીધું, આયા સુધી જાઓ ત્યારે બીજું શું ફતરી જાઉં, મારી બસ સ્ટેશને મૂકવા જાય ને છકડો પહેલો, ઓલી માં કે પહેલો આવે ને છેડાવી દેજે ફઈને, બરે અધાર ઉપર છે રોકાઈ જશે પાછા આવશે. આમ એક નામકરણની ગામડામાં મોજ હતી, મોજ, હાસી ખુશીનો આનંદ. ઘરમાં બધા પ્રસંગો છે ને, પેલા આનંદી તો બધા નાના નાના પ્રસંગો. નામકરણ સંસ્કાર, ગર્ગાચાર્ય મહારાજ આવ્યા, નામકરણ સંસ્કાર કર્યું, બંને બાળકોના નામ રાખ્યા. ગર્ગાચાર્ય ઉવાચ, अयम हि रोहिणी पुत्रो रमयन सहृदो गुणैः आख्यास्ते रामैति बलाधिक्या बलवान् यद नाम पृथक् भावात् संकर्षणमुपच्युत आसन वर्णास्त्रयो वश्य गृहीतो नृपुगं तनु शुक्लो रुक्तस्तथा पीत इदानीं कृष्णतां गता बहुदी शान्ति नामानि रूपाणि च सुपश्यते पूर्ण कर्मान रूपाणि सबसे पहले बड़के भैया का दाऊ जी महाराज का नाम रखा. अयम ही रोहिणी पुत्रो रमयन सरुदो गुणै. આ બાળક મોટો હોવાથી સંકટ સમયે સૌ યાદવોને બચાવ્યા એટલે એનું નામ, અને એક બળથી બધાને બળવાન બન્યો એટલે એક નામ એનું બલરામ પડ્યું અને બીજું એનું દાઉજી પડ્યું એ સંકર્ષણ સમયે. અને બલાધિક્ય બલમ લીધું. બોલો બલદેવજી મહારાજ કી. અને હે યશોદા, તારો આ પુત્ર, તારો લાલો, તારો દીકરો, તારા કુંવરનું નામ શુક્લો રક્તસ્થથાપી. ઘણા બધા કારણો હોવાથી એનું નામ કૃષ્ણ પડ્યું. બોલો કૃષ્ણ કનૈયા. બાકી બહુની સંતિ નામાની રૂપાની ચ સસ્યતે. બાકી તો જીવી જેવી તારો લાલો લીલા કરશે એવા એના એના નામ હશે, જેવા કામ કરશે એવા એના નામ થશે. ગુણ અને કર્મને લઈ દે તારા બાળકનું નામ પડશે. ગુણ કર્મ લીધેલી આપણે તે પેલા કીર્તન ગાતા, ટાઈમ નથી પણ એક લીટી ખાલી શબ્દ બોલી લઈએ. હરિ તારા નામ જે હજાર, મારે કયા નામે લખવી ગંગોત્રી, રોજ રોજ બદલે મુગામ લેવો. આમાં કઈ ખબર પડી? રોજ રોજ બદલે મુગામ કયા નામે લખવી ગંગોત્રી, નામ છે હજાર. પેલાના આપણા ગેઠા આપણને વારસામાં આ કીર્તન દઈ ગયા હતા. આ મોબાઈલ આયા ના આયા, ભૂખ દીધી કીર્તને જ્ઞાન, સત્સંગે જ્ઞાન, ભજને જ્ઞાન, તેમ છતાંય હજી ટાઢક. એટલા માટે કે અમુક અમુક ગામડામાં હજી
તમે જાળવી રાખ્યું છે, ચોહાર કરો છો, કીર્તન કરો છો, મારા ઉતારની બાજુમાં ખબર પડી કે રોજ માં ચોહાર થાય, કીર્તન થાય, બોલો મજા આવે સાહેબ, આનંદ થાય. જે કીર્તન કરીને સુવે એને ડાયોની શું કહેવાય, નીંદરની ગોળીઓ ખાવી પડે નહીં. અમુક અમુક ગામડે સોમવારે રાતે ભજન થાય, શનિવારે થાય, પટેલ આપણે સોમવારે થાય ને ઈશ્વરીએ બાબુ પટેલ અમારે કેમ તે મંજી ભગત નથી તળી આવ્યા, ઠીક નનકો આવ્યો, ઠીક અમારે એ મંડળી સોમ સોમવારે વરસાદ હોય, ટાટ હોય, તપલી હોય, હાજા માંદ, અરે ઘરે અમુક તો શું ઘરે મહેમાન આવે તો મહેમાનને લઈ જાય, કાં હિવાયું થશે તો રોજ આવશે ને કાં છેલ્લી વાર, મહેમાન એ સત્સંગ કરે. અમુક શનિવારે અમુક ગામડાઓમાં અમુક રામદેવીનો પાઠ કરે, અમુક જાગ કરે. બીજી આગેવાની લેવાય કે ન લેવાય, ભગવાને મન ખાતે અવતાર લીધો છે, ધર્મની સત્સંગની કીર્તનની ભજનની આગેવાની લેજો. અમારા પરશુરામમાં સોસાયટી વાસુદેવભાઈના નેતૃત્વમાં દર શનિવારે હનુમાન ચાલીસા, એટલે હાથ કરો કે નહીં, હાથ હનુમાન ચાલીસા થાય. વરસાદ હોય તો એકાદ ભાગશાળીના ઘરે ન કહી ગામના ચોરે. અગર નેતૃત્વ લેવું હોય તો ભક્તિનું લેવું, ચાર પાંચ ભક્તને લઈને નીકળી જાઉં, થશે તો કાં ખારું થશે, ભૂંડું તો નહીં થાય ને. ભગવાન અને ભાગવત મેં યહી હમકો સિખાયા, નેતૃત્વ દિયા, એક નેતૃત્વનો ગુણ છે. ભગવાન શ્રી કૃષ્ણ, ઇટ્સ કૃષ્ણ ઇઝ અ ગ્રેટ ફિલોસોફર. કૃષ્ણ એવો અપવાદ છે હાંજીભાઈ કે બધી માં એના દીકરાને કાનો લાલો ને કનૈયો કહેવાનું મન કરે, એવરી ટાઈમ ગ્રેટ ઇટ કૃષ્ણ. કોઈ 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 કોઈના દીકરાને કંસ કહેવાનું વિચાર્યું કે ના મારો, જો તમારા ઘરે બે થયા કંસ આવ્યો, ધર્માડવા આવ્યા, રાવણ આવ્યો છે, એમ એવરી ટાઈમ ગ્રેટ ઇન ગોડ કૃષ્ણ. ગોડ ઇઝ લવ, ગોડ ઇઝ એવરી પ્રેઝન્ટ એન્ડ ગોડ ઇઝ એવરી વેયર. બધી માઓ કૃષ્ણને દીકરાનું પોતાના દીકરાનું નામ લાલો રાખવાનું કહે. ગામના મોહલ્લામાં યુવાન 20-22 વર્ષનો દીકરો નીકળતો હોય, હીરોગીરી કરતો હોય, એટલે ગામને એમ કે આજકાલ બહુ ક્યાં કનૈયા બનકર ઘૂમરા, ક્યાં બાત હૈ, છોરા સંભાલ કર ચલના યહાં સે, કનૈયો નામ આવે પહેલો છોકરા ઉપર ગ્રેટ કૃષ્ણ. અને સમર્પણ પ્રકરણમાં હજારો ગોપીઓ, બધી સ્ત્રીઓ કદાચ હોય, અને એકલા શ્રી કૃષ્ણને ચાહે, નહીતર કોઈની મજાલ છે કે એક સ્ત્રી બીજા પુરુષ સાથે જુએ કે બીજો પુરુષ કોઈ સ્ત્રી સાથે જુએ, એ બદનામ થઈ જાય, એ પાપ કરે, ખોટું કર્મ કરે છે. પણ બધી જ સ્ત્રીઓ એક કૃષ્ણને ચાહે, ઇઝ અ ગ્રેટ કમ્પ્લીટ મેન. કૃષ્ણ ઇઝ ગોડ, કમ્પ્લીટ મેન. કૃષ્ણ જગતમાં કોઈ પૂર્ણ પૂર્ણ હોય તો કૃષ્ણ. આટલા ઘણા બધા લક્ષણો છે, સમયનો અભાવ નથી. બધી માઓ કનૈયા પોતાના દીકરાને કનૈયો કહેવાનું પસંદ કરે, બધી જ ગામની યુવાન દીકરીઓ વચ્ચે કોઈ છોકરો 25 વર્ષનો નીકળ્યો હોય ત્યારે ઈ એમ કે કનૈયા બનકર ઘૂમરે, ક્યાં બાત હૈ, આજકાલ તેરે નખરે બહુ પડ ગઈ. અને બધી જ જગતની સ્ત્રીઓ કૃષ્ણને ચાહે, કમ્પ્લીટ મેન કૃષ્ણ. આ એક ફિલોસોફરે જ્યારે વાત કરી મગજમાં ઉતરી ગઈ, બહુ સરસ વાત. એમ ગુણ કર્માનુ રૂપાણિ તાન્યહં વેદનો જનાઃ, ગુણ કર્મને લીધે તારું નામ. પછી ગર્ગાચાર્ય મહારાજ બેઠા, ખીર રાંધી, ખીર ખાધી, ખીર ખવડાવી, અને ગર્ગાચાર્ય રોઈ ગયા કે ધન છે જશોદા, તારી તારી કોખે જન્મ આપ્યો તે સાક્ષાત નારાયણને જન્મ દીધો છે. આ દીકરો સામાન્ય નથી, આ બાળક સામાન્ય નથી, તું એક બ્રહ્મની માં છો. તને વંદન કરીએ તો એ પાપ ધોવાઈ જાય, તો એવી તારા ઘરે કાનુડ આ છોકરો થઈને આવ્યો ને, એ બ્રહ્મ છે, પરમાત્મા છે. કનૈયા ગર્ગાચાર્ય લીલા કરીને કીધું, મારા બહુ વખાણ ન કરો, નહીં તો આ મને દીકરાની જેમ નહીં ભગવાનની જેમ રાખશે. ભગવાનની જેમ તો જગતમાં પૂજાણો છું, એક માનો પ્રેમ નતો મળ્યો એટલે આ જન્મે જ હું દીકરો થઈને આવ્યો છું.
બધા જ અવતારોમાં પૂર્ણ કૃષ્ણ અવતાર રામ અવતાર છે. મિત્રો સાથે પછી તો ગ્વાલબાલ સાથે માખણ ચોરીની કથા સુખદેવજી રાજા પરીક્ષિતને કહેવા લાગ્યા છે. હે ઋષિ, તતસ્તુ ભગવાન કૃષ્ણો વ્યસ્યૈ વ્રજ બાલકૈ સહ રામો વ્રજ સ્ત્રીણાં ચિત્રિણી જનયન્. હવે થોડાક આમ ચારે પગે હાલમાંથી મોટા થયા અને મોટા થયા અને ધીરે ધીરે સમજવાના લાગવા લાગ્યા છે. એક દિવસ ભગવાને મિત્રો સાથે માટી ખાધી. દાઉજી ભૈયાએ જશોદાજીને કહી દીધું અને જશોદાજી કીધું કે દાદા ધોલ એક ધબાડ દઉં ક્યાં ગયો કે નહીં. ભગવાનને ખબર પડી ગઈ કે આ ઘર ફૂટે ઘર જાય, કોક આમાંથી હરિ કાંકરો હરિહંચો કરી આવ્યો, નહીં માં કોઈ દિવસે બોલાવે નહીં, આ માએ હાંકળ કરી. એવો ડાયો ડમરો થઈ ગયો કનૈયા, હમકો પતા ચલા હે કે તુને મિટ્ટી ખાઈ હે કનૈયા કે ગલત બાત હે, કેણે કિનારો ખોટો, એક નંબર નો કિનારો હાવ ખોટો, તું અરે હરિશ્ચંદ્ર ઈ કિનારા ખોટા, પણ માં ખાધી હોય તો ને, અને આમને આમ ખોટા આરોપ કોઈ ઉપર મૂકે ને એને તો ભૂંડું ખાજો. નાહમ ભક્ષિતવાનમ્બ સર્વે મિત્યા વિદૌ શ્રી નાહમ. એમ ભૈયા, જિસને જિસને કહા વો સબ જૂઠે ટોળકી વાલે હૈ. નાહમ ભક્ષિતવાનમ્બ સર્વે મિત્યા વિદૌ શ્રી નાહમ યદિ સત્ય કિરસ્ત રહે. અગર ઉનકી બાત તુજે સહી લગ રહી હો તો જાકે ઈયાના ઉપર વિશ્વાસ કરો, એના કરતા મારા ઉપર, દીકરા હું દીકરો હું ને ગામ ઉપર વિશ્વાસ કરો. આ તો ઉલટા ચોર કોટવાલ બધા લગ બોલ્યા વઠીવાલ લગ્યો માને, એના ઉપર ભરોસા ને ઘરના દીકરા માટે કઈ નહીં, એમ કઈ પાછો ઇમોશનલ એટેક કરી રહ્યો. એટલે જશોદાજી દયા આવી, ના ના દીકરા એવું નથી, પણ આ તો જરાક મને ખબર, માં ખબર પડે ક્યાંથી, કયો આવીને અહીંયા હરી કરી ગયો તો જ ખબર પડી ને. ઠીક છે જા, તને ભરોસો નથી એમ ને, તને ન હોય ને. યદિ સત્ય ગિરસ્તરહી સમસ્યમ પશ્યમે મુખમ. એની વાત જવા દે, તને ભરોસો ન હોય તો મારું મોઢું ખોલીને જોઈ લે, વાત થાય પૂરી. અને જ્યાં ભગવાન મુખ ખોલ્યું અને એ જ સાથે વ્રજને જોયું માને લાલાને અદૃશ્ય જે દયા આવી. આમ માટીની ચર્ચા, માટી વ્રજની માટી મુલાયમ છે. આજે લોકો જાય લઈ આવે મોઢે ચડાવે. જશોદા બધી મંથનની કથા આવી, દૂધમાં ઉભરા આવીની કથા. અને ભગવાને હવે ચોરી એક મંડળ બનાવ્યું, મંડળના પ્રેસિડેન્ટ કૃષ્ણ ચોરી રાસ મંડળ. બધા ગોવાળી કીધું કે નહીં અમારો પ્રમુખ તું જ થઈ જા. અને પ્રમુખ કેવો હોવો જોઈએ ખબર છે? પ્રમુખના લક્ષણ છે, પ્રમુખ દીર્ઘદ્રષ્ટા હોવો જોઈએ. પ્રમુખ આ જે તમારી આગેવાને નેતૃત્વ કરી ભાગવતમાં લખ્યું છે, દીર્ઘ દ્રષ્ટા હોવો જોઈએ, ખમતીધર હોવો જોઈએ. કાંઈક મંડળીએ કામ કર્યું હોય તો પેલું કીધું પેટું ઓઢી લેવાની તાકાત, ત્રેવડવાળો હોવો જોઈએ, સહનશીલ હોવો જોઈએ, વિશાળ હૃદય દરિયા જેવડું જેનું દિલ હોવું જોઈએ. અને ગામને મોર કરીને પોતે છેલ્લે રહે એવો પ્રમુખ આગેવાન નેતૃત્વ. બધાનું ભલું થઈ ગયા પછી પોતાનું પાલાની હિત જીજે ગામને ખવરાવી ધરાવી અને પોતે જમે એમ કનૈયાએ પ્રભુ પણ લીધું. એવા તમામ ગુણો શ્રીકૃષ્ણમાં હોતા એને પ્રમુખ પદનું દાયિત્વ મળ્યું. યશોદાજી પેટ ભરાવે છે, દૂધમાં ઉભરો આવ્યો, દૂધ ચૂલા ઉપરથી વેરડાનું. યશોદાજી કનૈયાને મૂકીને દૂધ લેવા ગયા. આ ભાઈચંદને ચડી રહી, અમારા કરતા માને દૂધ વાલો, આને ઘરમાં જેટલી ગોરીઓ ગોપ બધું હતું ને એ દગડાથી તોડને ફોડ રણ ભમ કરી નાખ્યું, રમણ ભમણ દેખ્યું આખું ઘરને ખીલી વીધી. રમણ ભમણ કરી નાખ્યું. યશોદાજી ઘડીકમાં દૂધ ચૂલેથી ઉપાડીને આવીને જોયું તો ક્યાં ગયો કાનો, ના ભાઈચંદ મળે ના ક્યાંય, ચારે બાજુથી ગોતવા લાગ્યા. એ સમયે લાલા શું કર્યું ખબર છે? પહેલી કથા સાંભળતા પહેલા ભગવાન ઉપર એક ચોરીનો મોટો આરોપ છે, ભગવાનને ચોર કીધો છે. હા ભગવાન ચોર નથી, જેના ઘરે દહીં દૂધની નદીઓ રિલમશીલ થાય એ ક્યાં લોદા માકડાનું ચોરીયું કરે વિચાર તો કરો. પણ આધ્યાત્મિક અર્થ કહ્યો છે સુંદર મજાનો, કે ચોર એટલે ચિતડાનો ચોર,
મનનો ચોર, તમારા ભાવનો ચોર, તમારા કુરિવાજોનો ચોર, કુ સંસ્કૃતિનો ચોર. જય હો. તો ભગવાન મનને હરે લે છે. ભગવાને એક ખાંડણીઓ લીધો, ખાંડણીઓ લીધો. હવે શું પ્રમુખ થયા એટલે કોઈ સારા કામની શરૂઆત ઘરેથી જ કરવી પડે ને. તમે ક્યાંક ફાળો લખાવવા જાઓ, તમે એમ કહો કે આમાં લખો ભાઈ આ બધું આદરી છે, તું કે તમારા કેટલા, તો તમે એમ કહો કે ભાઈ અમારે તો છેલ્લે બેઠા છે ને, તો એક એક જણો એમ કે છેલ્લે અમે બેઠા છે, તો હું ગણે જ ને બે ચોપડીમાં. એટલે પેલો આગેવાનનો બરૂપો આંકડો હોય તો તમે પછી ઝીણે ઝીણે લારી અને લઈ શકો, પણ આગેવાન એમ કે હવે આમાં છેલ્લે બેઠા છે, તો આખું વસ્તી એમ કે છેલ્લે છેલ્લે હાલે આવજો, તમે તારે અમે બેઠા છે. તો જે ટાર્ગેટ લેવો હોય ન પહોંચી શકી, એટલે ખમતીધર પોતે પોતાના આંકડા પહેલા લખે. આ ભાઈ જે શરૂઆત જ ઘરેથી કરી, ગોઠામ ખાંડણી અને ઊંધો વારી, છોકરાને ગોવાડી અને બધાને બોલાવે, મધુમંગ સીતોક ને શ્રીધામ ને બધાને કીધું તમે આવી જાઓ. ઉપર જશોદાજી શેકામાં લાલાને ભાવે માખણ રાખ્યું હતું બધું લઈને ગામને ખવડાવવા માંડ્યા. છોકરા કે કનૈયા હવે તો ટે થઈ ગયા, ટે એટલે ધરાઈ ગયા. તો કે હવે વાંદરાને ખવડાવો, કૂતરાને દેવો, પણ આજ દો માના ઘરનું કાંઈ બચવું ન જોઈએ. અને જ્યાં જશોદાજી કનૈયાને ગોતન ચારે બાજુ જડ્યો નહીં, ભાઈ જંદ ગયા ગયા અદલ શેકા ઉપર હાથ ઝાલીને એક હાથે દાતાર બનીને દાતાનો દીકરો થઈને દેર્યો ગામને છોકરાને. આને જશોદાજી જોઈ ગયા, છોકરા બારીમાંથી જોઈ ગયા, કેલા જશોદા કનૈયા જશોદા આવી ભાગ, ઠેકું હેઠું મૂકીને ભફાક દઈને ધૂબકો માર્યો ખાંડણીયા ઉપર, નીચે ઉતરી દઈ મૂકી. આંગણું મોટું હતું, તે આગળ કનૈયા પાછળ જશોદા. આજે જશોદાજીને ક્રોધ ચડ્યો કે આ ગામની ગોપીઓ રોજ આવતી હતી, પણ હું એમ કહેતી હતી કે તમે મારા દીકરાને વગોવો છો વગોવો છો વગો છો, પણ આજે ઘરમાંથી ઘોડા લીધા તે ખબર પડી કે આ ભાઈચંદ તો આ ધંધા જ કરે જ છે. ક્યારે ખબર પડે ઘરમાંથી ઘોડા લઈ, ત્યારે આ જશોદાજી જોઈ ગયા. અને પછી જશોદાજી લાકડી લીધી ને આગળ કનૈયાને પાછળ જશોદાઓ પરસે. રેપ જે ભાગવતમાં લખ્યું છે, જશોદાજી કા સ્થિર સૂર હે થોડા બરુકા હે, જશોદાજી પાછળ કનૈયાની પાછળ દોડે અને હું પકડાય નહીં. ઈ માને કહેતો જાય ઘીવાલા ઈવાલા. જશોદાજીને ક્રોધે આવે પ્રેમે આવે. જશોદાજીને ક્રોધ ચડ્યો ને, કનૈયો જલાણો નહીં ભાઈ, પકડાણો નહીં. એટલે ઓલી લાકડી હતી ને બે કર્યો ખા કે ઈ બધી રી છે ને, જશોદાજી લાકડી માંથી કાઢી કે બધું હવે જશોદાજી થાકી ગયા હતા, એક જગ્યાએ બેઠા ને ચાડવા નીચે લાકડી નાખી દીધી. અને પછી જશોદાજી પોરો ખાવા બેઠા, લાલાને દયા આવી કે હવે બહુ હો ગઈ, માને છે ને બહુ હેરાન ન કરાય. માં જો અદાલત ચુકાદો ફેસલો બાપુજી પાસે જશે ને વારો નીકળી જશે, એના કારણે માફી જે પતિ બતાવી લઈ. ધીરે ધીરે ભાઈ ઇમોશનલ આમ એટેક કર્યું, ઓલા આંજણ આજણા હતા તો રોવા માંડ્યો, ચાઈ ને બધું લીલા તો બધી આવડે, હિપખે હિપખે મંડ્યો રોવા, હે માં હે માં. જશોદાજી દયા આવી, જશોદાજી ફંગડો ઝાલી ઝાલી લીધો, ખમ ઉભો રે બાબાજી આવે મેં બોલ દઉંગી કે કનૈયા આજકાલ બહુ બિગડી ગયા હે માં. બાબાજી નકે જે ઓલું એક દોરડું લીધું, પેલા ગાયો દોર મોજણું આવે, દોરડું ચાર આંગળ ઠોકવું પડે, એવી વરી ગાંઠ દે, બીજું લઈ આવે નોજણું હંજોડે, નોજણું લઈ આવીને અછોડો લઈ આવીને હંજોડે, વરી પાછું બાંધે હરક બાંધ્યો દે, અને ઓરડું ચાર આંગળ ટૂંકવું પડે ભાઈ. જશોદાજી કંટાળ્યા, પરસે રેપ જેપ થઈ ગયા, ભગવાને લીલા કરી. હવે માને ઘણી હેરાન ન કરે, નતર આજ પછી માં મને એમ કહેશે કે આ દીકરા જન્મ્યા પણ આવા મને ચારારા, હે ભગવાન બીજા કોઈને હવે દીકરા ન દેજો એમ બોલશે. એટલે ભગવાને લીલા કરી, એ દોરડામાં ગાંઠ આવી ગઈ, દોરડાથી જશોદાજી બાંધી લીધો. સુખદેવજી કથા કરી પરીક્ષિતને કહ્યું, હે રાજન આ કથામાં બે લીલા ચરિત્ર છે. એક જશોદાજી લાકડી લઈને ગયા તો ભગવાન પકડાણા નહીં, ભગવાન ક્યારે પકડાણા, લાકડીનો ખા કર્યો ત્યારે. લાકડી એટલે શું,